સૌ ભણે સૌ આગળ વધે સારા પ્રવેશ ઉત્સવ બેટી પઢાઓ બેટી બચાવોના તમામ સૂત્રો હાલ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ફારસરૂપ બન્યા છે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન શરૂ થતા આદિવાસી બાળકો શિક્ષણની ભૂખ સંતોષવા હાલ પગપાળા શાળાએ આવવા મજબૂર બન્યા છે. છોટાઉદેપુર જિલ્લાની 69 શાળામાં ધોરણ 6-8ના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ આપવાના નિયમ છે. હાલ શાળાઓ શરૂ થયાના 1 મહિનો થઈ ગયો છતાંય ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બંધ હોય આદિવાસી બાળકો કેટલાય કિલોમીટર પગપાળા ચાલીને શાળાએ પહોંચી રહ્યા છે. નસવાડી તાલુકાની 26 પ્રાથમિક શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરાઈ ન હોય 1200થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ પગપાળા શાળાએ આવવા મજબૂર બન્યા છે. શાળાઓ છૂટી ગયા બાદ વાલીઓ પણ ચિંતા કરે છે, કારણ કે બાળકો જંગલના રસ્તેથી પસાર થઈ આવતા હોય મોડી સાંજ સુધી ઘરે પહોંચતા નથી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હાલ ટ્રાન્સપોર્ટેશનની સેવાને લગતી કાર્યવાહી કરી રહી હોવાનું જણાવ્યું છે, ત્યારે વિસ્તારના વાલીઓ વિદ્યાર્થીઓ જલ્દી સુવિધા શરૂ થાય તેવી માંગ કરી છે. અલ્લારકા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. અમારા મમ્મી પપ્પા ઘરે વાળજો હોય, અમારી ગાડી ચા આલુ થાય એવી અમારી માંગણી છે.